નમસ્કાર દર્શક મિત્રો, ઝુલમુખી અવાજ ન્યૂઝ ચેનલમાં આપસૌનું હાર્દિક સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રીએ ભારતમાં સ્વચ્છતા અભિયાનને વેગવંતું બનાવ્યું અને ભારતભરમાં સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતિ કેળવવા દરેક રાજ્ય, શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યા છે. ત્યારે કેટલીક ખાનગી હોસ્પિટલવાળાઓ જાણે સ્વચ્છતા અભિયાનનો મજાક ઉડાવતા હોય તેમ લાગી રહ્યું છે. વાત કરીએ તો વડોદરા શહેરમાં આવેલા સુમા તળાવ ઓવરબ્રિજ પાસે એક ખુલ્લી જગ્યામાં હોસ્પિટલોના મેડિકલ વેસ્ટ, તેના એન્વેલોપ્સ ખુલ્લામાં જોવા મળ્યા, જેમાં ઇન્જેક્શનો, ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો, ઓપરેશનમાં વપરાયેલા તથા ડ્રેસિંગમાં વપરાયેલા કોટન્સ, પટ્ટીઓ, હાથ મોજાઓ, દવાની બોટલો વગેરે મેડિકલ વેસ્ટ, કે જે ખરેખર તો બાયોમેડિકલ વેસ્ટની ગાડીમાં આવીને દરેક હોસ્પિટલમાંથી લઈ જતી હોય છે. પરંતુ આ સુમા તળાવ બ્રિજ પાસેના ખુલ્લા મેદાનમાં રાત્રિના અંધકારમાં આ બ્રિજની આસપાસ આવેલી હોસ્પિટલો દ્વારા મેડિકલ વેસ્ટ નાખવામાં આવતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ બાબતે જ્યારે અમારા ન્યૂઝ ચેનલ દ્વારા એક પાસે આવેલી ખાનગી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને પૂછતા, પહેલાં તો તેઓ બોલ્યા કે શક્ય છે કે બાયોમેડિકલ વેસ્ટવાળા રસ્તામાં ખુલ્લી જગ્યાએ મેડિકલ વેસ્ટ ફેંકી દેતા હશે તેમ જણાવ્યું હતું. ત્યારે અમે તેમને સવાલ કરતા કે તેઓ બાયોમેડિકલ વેસ્ટ તમારે ત્યાંથી જે લઈ જાય છે તેમનો નંબર આપો અથવા તો વાત કરો કે આવી બેદરકારી કે લાપરવાહી કેવી રીતે કરી શકે. આજે કોઈને ખુલ્લા મેદાનમાં જે મેડિકલ વેસ્ટ દર્દીઓને વાપરેલી ઇન્જેક્શનો નાખવામાં આવ્યા છે એનાથી કોઈને કોઈ નુકસાન થાય તો એના માટે જવાબદાર કોણ? શું આ સ્વચ્છતા રાખો છો? ત્યારે તેમણે આ વાતને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. આવી ખાનગી હોસ્પિટલોની બેદરકારી માટે તંત્ર શું પગલાં ભરશે અને લોકોની સુરક્ષા માટે ક્યારે જાગૃત થશે તે એક મોટો સવાલ છે.